મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતની અંદર આપણો છેલ્લો પાર્ટ છે ગણિતની અંદર વાસ્તવિક સંખ્યાઓમાં વાસ્તવિક સંખ્યાઓમાં આજે આપણે આ ચેપ્ટર પૂરું કરીશું બરાબર છે આપણે ટોટલ પાર્ટ વનથી લઈને છેક પાર્ટ દસ સુધીમાં આખું ચેપ્ટર અહીંયા પૂર્ણ કર્યું ઓકે આ ભાગ જોતા પહેલાં કમ્પલસરી તમે ભાગ નવ જોઈ લેજો નીચે હું તમને લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં ભાગ નવ જોયા બાદ ભાગ દસ સમજવામાં તમને સરળતા રહેશે બરાબર છે તો ચાલો ચાલુ કરીએ આપણે આજે આપણો છેલ્લો ટોપિક વાસ્તવિક સંખ્યાઓમાં ઓકે ગઈકાલની ભાગ દસની આપણી જે ચર્ચા હતી મિત્રોએ ચર્ચા કઈ હતી કે ચર્ચા હતી કે આપણે કઈ રીતે કોઈપણ સંખ્યાનું કયું સ્વરૂપ તો શાંત દશાંશ અથવા તો કયું અનંત આવૃત્ત અને અનંત અનાવૃત ક્લિયર હવે તમે આના વિશે ક્લિયર છો અનંત આવૃત્ત અને અનંત અનાવૃત ઓકે હવે આમાં હું છે ને અનંત અનાવૃત્તને આપણે કંઈક ખાસ ઇમ્પોર્ટન્સ આપવાના નથી અહીંયા કેમ કે અનંત અનાવૃત કઈ સંખ્યાઓ માટે હશે તો એ અસમ્ય સંખ્યાઓ માટે હશે એટલે આપણે અનંત અનાવૃત વિશે ખાસ ફોકસ કરવાની જરૂર હતી નથી બરાબર હવે આપણી પાસે છે શાંત અને અનંત આ બંનેમાં પણ આપણે ગઈકાલે ચર્ચા કરતા થઈ ગયા કે જ્યારે આપણે કોઈ સંખ્યા છે એક્સ સમય સંખ્યા એક્સ કઈ સંખ્યા છે સમય સંખ્યા પી અપોન ક્યુ સ્વરૂપમાં અથવા તો એ ભાગ્યા બી સ્વરૂપમાં છે બરાબર છે તો આપણે અહીંયા છેદ ક્યુ જોઈએ છે શું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો છેદ ક્યુ સપોઝ આપણી જોડે કોઈ સમય સંખ્યા છે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં તો આપણે અહીંયા છેદ ક્યુ છે એ છેદ ક્યુના આપણે શું કરીએ છીએ તો અવિભાજ્ય અવયવો લઈએ છીએ બરાબર છે એના અવિભાજ્ય અવયવો લઈએ છીએ અવિભાજ્ય અવયવ લીધા બાદ આપણે નક્કી કરીએ છીએ કે શું એ બેની એક્સ પાંચની એક્સ દસની એક્સ બરાબર છે કે બેની એક્સ પાંચની એક્સ કે બેની એક્સ પાંચની હોય તમે આગળના વિડીયોમાં જોઈ લો આપણે ક્લિયર એની ચર્ચા કરી છે જો આ સ્વરૂપમાં હોય જો આટલા જ સ્વરૂપમાં હોય તો આપણે એને શું કહીએ છીએ તો આપણે એને કહીશું શાંત સ્વરૂપ કહીશું અને આ સિવાયની જે સમય સંખ્યાઓ છે આ સિવાયની જે અવિભાજ્ય સંખ્યાઓ માટે હશે તો આપણે એને કયું સ્વરૂપ આપીશું અનંત પણ અનંત સાથે કહ્યું તો આપણે એને કહીશું અનંત આવૃત્ત કયું સ્વરૂપ કહીશું અનંત આવૃત્ત કારણ શું કારણ કે એ સમય સંખ્યા માટે હોય છે યાદ રાખજો સમય સંખ્યા માટે અનંત આવૃત હોઈ શકે છે ધોરણ નવ તમને યાદ અપાઈ દઉં ઝીરો પોઈન્ટ ત્રણ 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 આપણે લેતા જઈએ બરાબર છે તો આપણે ઝીરો પોઈન્ટ ત્રણ બાર કરીએ છીએ ઓકે તો આપણને ખબર છે કે એવા પ્રશ્ન આવતા હતા કે ઝીરો પોઈન્ટ ત્રણ બાર તો ઝીરો પોઈન્ટ ત્રણ બારને પી અપોન સ્વરૂપમાં દર્શાવો તો આપણે એકદમ શોર્ટકટથી બી જોતા હતા કે એક બાય એટલે નવું લખી દઈએ તો એક ભાગ્યા ત્રણ માટે આપણે એને સમય સંખ્યા કહીએ છીએ ક્લિયર તો આજે આપણે જોવાનું છે આજનો મુદ્દો એ છે આ તો તમને બધું રિવિઝન કીધું તો આજનો મુદ્દો શું છે કે આપણે નક્કી કરી લીધું કે શાંત છે કે અનંત તો આપણે હવે નક્કી કરી લીધું શાંત બરાબર છે તો અહીંયાથી એક હવે બીજો પ્રશ્ન નીકળે છે ખાસ સમજો કે આપણે શરૂઆતમાં નક્કી કર્યું શાંત સ્વરૂપ છે કે અનંત સ્વરૂપ કયા કયા પ્રમેય હતા એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ છ મુજબ આપણે નક્કી કરી લીધું કે ભાઈ શાંત છે કે અનંત અનંત છે બરાબર છે હવે શાંત હોય તો નવો પ્રશ્ન છે કે એને કયા સ્વરૂપમાં દર્શાવો દશાંત સ્વરૂપમાં દર્શાવો એટલે કે જે શાંત છે એની આપણે દશાંશ અભિવ્યક્તિ દર્શાવવાની છે દશાંશ સ્વરૂપમાં એને દર્શાવવાનું છે બરાબર છે હવે એ કઈ રીતે દર્શાવીશું એના માટેના આપણે થોડાક નિયમો જોઈ લઈએ પ્લીઝ નોટબુક પેન લઈને બેસો એક એક વસ્તુ સાંભળો એને લખો અને સમજવાનો પ્રયત્ન કરો અને ત્યારબાદ જો ડાઉટ રહે છે તો પ્લીઝ યુ કેન આસ્કસ એની ટાઈમ પૂછી શકો છો રાઈટ તો શું છે જુઓ હવે કઈ રીતે દર્શાવું તો માની લો કે જો એક એક પ્રશ્ન ધ્યાનથી ડિસ્કશન કરું છું કે માની લો કે આપણો છેદ બેની એક્સ ગાત સ્વરૂપમાં છે બરાબર છે તો હવે આપણે એક જનરલ નિયમ કયો યાદ રાખવાનો છે નિયમ કંઈક એવો છે કે આ નિયમ યાદ રાખો કે બેની એક્સ ગાત ગુણ્યા પાંચની એક્સ ગાત બરાબર દસની એક્સ ગાત થાય અહીંયા મેં દરેક જગ્યાએ એક્સ જ લીધા છે ખાસ ધ્યાન આપજોઆવા આ નિયમ છે તમે આને લખી દેજો કે બેની એક્સ ગાત ગુણ્યા પાંચની એક્સ ગાત બરાબર દસની એક્સ ગાત થાય બરાબર છે ચલો હવે એના ઉદાહરણ હું તમને સમજાવું કે બેની એક્સ ગાત ગુણ્યા પાંચની એક્સ ગાત બરાબર દસની એક્સ ગાત કઈ રીતે થાય તો જુઓ મિત્રો બેની આપણે બે ઘાત લઈએ તે શું થાય ચાર થાય ગઈકાલનો વિડીયો જોઈ લેજો પાંચની બે ઘાત શું થાય તો પચીસ થાય બરાબર છે હવે જો આપણે સાબિત કરીએ બેની બે ઘાત તો બેની બે ઘાત ગુણ્યા આપણે કરીએ છીએ પાંચની બે ઘાત બેની બે ઘાત કેટલી થઈ ચાર થઈ પાંચની બે ઘાત કેટલી થઈ પચીસ થઈ પચીસ ગુણ્યા ચાર કેટલા થાય સો તો આ સો શું છે તો આ સોને આપણે ફરીથી પાવર સાયકલમાં સોને શું કહીશું દસની બે ઘાત ક્લિયર થાય છે એટલે કે બેની બે ઘાતનો ગુણાકાર મેં પાંચની બે ઘાત સાથે કર્યો તો મને શું મળ્યું દસની બે ઘાત મળી ઓકે તમે ચેક કરી શકો છો બેની ત્રણ ઘાત માટે બેની ત્રણ ઘાત બેની ત્રણ ઘાતને આપણે શું કહીશું આઠ કહીશું પછી આપણી જોડે શું હોય પાંચની ત્રણ ઘાત એને આપણે શું કહીશું એકસો ને બરાબર છે તો બેની ત્રણ ઘાત અને પાંચની બે સોરી પાંચની ત્રણ ઘાત છે બરાબર બેની ત્રણ ઘાત અને પાંચની ત્રણ ઘાત આપણે એનો ગુણાકાર કરીએ તો શું થાય બેની ત્રણ ઘાત આઠ થાય અને પહેલાં કેટલા છે એકસો પચીસ છે એકસો પચીસ ગુણે આઠ કરીએ તો કેટલા થાય તો એક હજાર થાય કેટલા થાય એક હજાર તો આ એક હજાર શું છે તો એક હજાર છે દસની ત્રણ ઘાત બરાબર છે મેં પહેલાં કીધું હજી પણ ફોકસ કરું છું કે આના પહેલાં ભાગ નવ જોવો જરૂરી છે બરાબર હજી સુધી નથી જોવો તો અહીંયા આ વિડીયોને પોઝ કરો અને એ ભાગ નવ જોઈ આવો તો આ ક્લિયર થઈ જશે ક્લિયર તો હવે એનો મતલબ આપણે ડાયરેક્ટ લખતા જઈએ કે જો મારી જોડે બેની ચાર ઘાત છે અને હું એને પાંચની ચાર વડે ગુણી દઉં છું તો શું થાય તો મને દસ ની ઘાત મળી જાય બરાબર છે બેની સાત ગાત છે અને એને જો હું પાંચની સાતગાત વડે ગુણી દઉં તો દસની સાત ગાત થઈ જાય તો અહીંયા ફૂક આપણને પ્રશ્ન એ થાય કે શા માટે આપણે આ દસની ગાત પાછળ થઈએ છીએ મિત્રો આપણને બહુ ધોરણ છથી ખ્યાલ છે બહુ આગળના બેસિકથી યાદ છે કે જ્યારે નીચે દસની કોઈ પણ ગાત આવે જ્યારે નીચે છેદની અંદર અપૂર્ણાંકની અંદર જ્યારે છેદની અંદર દસની કોઈપણ ગાત આવે તો આપણે એને દશાંશ સ્વરૂપમાં સરળતાથી દર્શાવી શકીએ છીએ કઈ રીતે તો જો જુઓ જો પાંચના નીચે દસની એક ઘાત હોય તો આપણે એનું દશાંશ સ્વરૂપ ઈઝીલી દર્શાવી શકીએ ઝીરો પોઈન્ટ પાંચ બરાબર છે ત્રણસો ને પંચોતેર હોય એના નીચે દસની જો બે ઘાત એટલે કે સો હોય તો આપણે એને સરળતાથી દર્શાવી શકીએ છીએ દશાંશ આપણે જમણી બાજુથી ડાબી બાજુ જઈશું બરાબર છે જો આપણી જોડે બે હજાર એકસો પચીસ હોય અને નીચે દસની પાંચ ઘાત એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ જીરો હોય તો આપણે શું કરીશું જમણી બાજુથી આવીએ તો એક બે ત્રણ અને ચાર આટલા અંકો હતા નહીં તો પાંચમું શૂન્ય તો ઝીરો પોઈન્ટ ઝીરો બે એક પાંચ થાય તો એટલા માટે નીચે આપણે દસની એક્સ ઘાતમાં જવું છે એટલા માટે આપણે આવું કરીએ છીએ ક્લિયર હવે આનાથી એક સ્ટેપ આગળ જઈએ જો હજી ક્લિયર ના થતું હોય તો એક ઉદાહરણ આપવા બંને ખાલી જગ્યાઓ સમજી લો એટલે તમારો પ્રોબ્લેમ ક્લિયર પાંચની ત્રણ ઘાત છે તો દસની ત્રણ ઘાત બરાબર છે જો તમને ખબર પડી હોય તો હું આ ખાલી જગ્યા લખું છું તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને જો આ ત્રણ ખાલી જગ્યાઓમાં તમને ખબર પડી ગઈ જો આ ત્રણ ખાલી જગ્યાઓમાં ખબર પડી ગઈ તો તમારો કન્સેપ્ટ ઓકે બરાબર છે વિડીયોને પોઝ કરો અને એનો જવાબ લખવાનો પ્રયત્ન કરો હોપ તમે ટ્રાય કર્યો હશે ચલો અહીંયા જુઓ દસની ત્રણ ગાત જોઈએ છે પાંચની ત્રણ ગાત છે તો શું હોય અહીંયા તો અહીંયા હોય બેની ત્રણ ગાત હોય ક્લિયર બેની ચાર ગાત છે દસની ચાર ગાંચ જોઈએ છે તો શું ખૂટે છે તો પાંચની ચાર ગાત આ બે પાંચ અને દસની આખી ત્રિપુટી બરાબર છે બેની છ ગાંચ છે અહીંયા પાંચની પણ છ ગાત છે તો શું મળે આપણને દસની છ ગાત આ થયો તમારો બેઝિક રૂલ નંબર વન આ પહેલો નિયમ તમારો દશાંશમાં જવાનો જ્યારે શાંત સ્વરૂપ હોય એને દશાંશમાં જવાનો પહેલો નિયમ ક્લિયર થાય છે હવે આગળ વધીએ એક સ્ટેપ આની અંદર આગળ જઈએ કે હવે શું હોઈ શકે તો હવે કંઈક એવું હોય કે બંનેની ગાત આપણે અલગ અલગ લઈ લઈએ કે બેની બે ગાત છે અને પાંચની ત્રણ ગાત છે તો અહીંયા શું મળે મિત્રો ખાસ એ ધ્યાન આપજો કે જો બેની બે હોય અને પાંચની બે હોય તો જ આપણને દસની બે મળે બેની ત્રણ હોય અને પાંચની ત્રણ ગાત હોય તો જ આપણને દસની ત્રણ ગાત મળે આ ખાસ યાદ રાખજો બધું જ અહીંયા સરખું હોવું જોઈએ પરંતુ અહીંયા સરખું નથી અહીંયા એકમાં બેની બે ગાંછ છે અને ત્યારબાદ પાંચની કેટલી ગાંચ છે તો પાંચની ત્રણ ગાંજ છે તો શું કરવું અહીંયા તો ખાસ નિયમ સાંભળજો કે હવે શું કરીશું તો આપણે મોટી ગાતવાળાને માન આપીશું મોટી ગાત છે એને આપણે માન આપીશું કે મોટી ગાત કઈ છે તો પાંચની ત્રણ ગાત છે તો આપણો જવાબ કંઈક આવશે દસની ત્રણ ગાત ખ્યાલ આવે છે હવે આ તો ક્લિયર થઈ ગયું કે ભાઈ પાંચની ત્રણ ગાત મેં મોટા જોયા તો મેં અહીંયા દસની ત્રણ ગાત મારો જવાબ લખી દીધો પરંતુ બે પાસે ત્રણ ગાત નહોતી મિત્રો બે પાસે ત્રણ ગાત નહોતી બે પાસે માત્ર ને માત્ર બે ગાત હતી જો આપણો નિયમ શું કહે છે દસની ત્રણ ગાત જોઈતી હોય તો પાંચની ત્રણ ગાત ને સાથે સાથે આપણે બેની પણ ત્રણ ગાત જોઈએ જ બેની કેટલી ગાત જોઈએ તો ત્રણ ગાત જોઈએ જ ત્યાં પણ આપણી પાસે બેની ત્રણ ગાત નથી આપણી પાસે શું છે માત્ર બેની બે ગાત છે તો શું ખૂટે છે હજી તો ખૂટે છે માત્ર બેની એક ગાત તો આપણે ગુણાકાર કરવાનો રહ્યો બેની એક ગાતથી પ્લીઝ ખાસ સમજો આ વસ્તુને વારે ઘડી સમજો તમે કે પ્રશ્ન શું હતો બેની બે ગાત અને પાંચની ત્રણ ગાત હતી મોટી ગાતને માન આપીને આપણે શું કર્યું તો એને દસની ત્રણ ગાતમાં જવાબ લખી દીધો બરાબર છે દસની ત્રણ ગાત મળી ગયું તો દસની ત્રણ ગાત માટે શું કહેવાય જો અહીંયા દસની ત્રણ ગાત હોય તો પાંચની ત્રણ અને બેની પણ ત્રણ થવી જ જોઈએ બરાબર પણ આપણી પાસે માત્ર બેની બે ગાત જ હતી તો એ બેની બે ગાત આપણે ત્યાં રહેવા દીધી કેમ કે હતી આપણી જોડે તો હજી શું ખૂટે છે તો જુઓ અહીંયા એક સમજવાનો પ્રયત્ન કરો બેની બે ગાત હતી એટલે આપણી જોડે બે ગુણે બે હતા હવે આપણે શું જોઈએ છે તો આપણે જોઈએ છીએ બેની ત્રણ ગાત તો જુઓ મિત્રો આટલું તો આપણી જોડે હતું જ ખાલી ઉમેરવાનું રહ્યું આટલું જ એટલે કે બેની એક ગાત ઉમેરવાની રહી એટલા માટે આપણે આનો ગુણાકાર કરીશું બેની એક ગાત જોડે ક્લિયર હજી પણ એક ઉદાહરણ સાથે જ્યાં સુધી કન્સેપ્ટ ક્લિયર નથી થતા ત્યાં સુધી આપણે ઉદાહરણ દ્વારા એને સમજીએ પછી આપણે આપણી મેઇન એક્સરસાઇઝ ઉપર આવીએ છીએ ઉતાવળ નથી કરવાની એક્સરસાઇઝ ગણવા માટે રાઈટ ચલો બેની સાત પાંચ ગાત લઈએ આપણે અને પાંચની બે ગાત લઈએ તો શું મળે ધ્યાનથી સમજો તો પહેલો નિયમ કીધો કે આપણે મોટી ગાતને માન આપીશું કે એટલે બેની પાંચ ગાત છે એને માન આપ્યા તો બેની પાંચ ગાત છે એટલે તમારો જવાબ થઈ ગયો દસની પાંચ ઘાત ઓકે હવે દસની પાંચ ઘાત લાવવા માટે સમજો તમે કે દસની પાંચ છે તો બેની પણ પાંચ જોઈએ પાંચની પણ પાંચ જોઈએ તો આપણને દસની પાંચ ઘાત મળે હવે દસની પાંચ ઘાત મળે એ માટે બેની પાંચ ઘાત હોવી જોઈએ તો બેની પાંચ ઘાતનો સીન તો ક્લિયર જ છે ત્યાં પણ હવે પાંચ માટે શું તો પાંચની જોડે માત્ર પાંચની બે ઘાત જ છે આપણે કેટલી જોઈએ છે તો આપણે જોઈએ છીએ પાંચની પાંચ ઘાત જોઈએ છે તો ઓલરેડી બે તો છે લાવવાના કેટલા વધ્યા તો પાંચની ત્રણ ઘાત વધ્યા તો અહીંયા આપણે ગુણાકાર કરીશું પાંચની ત્રણ ગાત વડે વારે ઘડી વિડીયોને તમે પોઝ કરીને આટલી વસ્તુ સમજો તમે તો તમારું ક્લિયર થઈ જશે ક્લિયર ઓકે હજી ગઈકાલે મેં એક એક્ઝામ્પલ લખ્યું હતું વન સિક્સ ડબલ ઝીરો સોળસોવાળું મેં એક મેં એક્ઝામ્પલ લખ્યું હતું તો જો અહીંયા સોળસો માટે બે રસ્તા ખુલે છે તો હું પહેલાં મેથડ વન ડિસ્કશન કરી લઉં કે સોળસો માટે શું કર્યું તો મેં ગઈકાલે જ ગણ્યું હતું સોળસો માટે કે સોળ ગુણ્યા મેં સો કર્યા હતા ક્લિયર સોળને આપણે પાવર સાયકલમાં બેની ચાર ઘાટ લખતા હતા અહીંયા દસની બેગાત હવે મિત્રો આપણે શાંતમાંથી શાંત સ્વરૂપમાંથી દશાંત સ્વરૂપમાં જવા માટે દસની ગાતમાં તો લાવીએ જ છીએ તો અહીંયા તો આપણને સારું કહેવાય ને દસની બે ગાત ઓલરેડી મળી જ ગઈ છે તો અહીંયા આપણે કશું જ કરવાની જરૂર નથી ઓકે એમને એમ રહેવા દો એને પણ અહીંયા જુઓ બે ની ચાર ઘાત છે તો એની સેના વડે ગુણવા પડે તો એને પાંચની ચાર ગાત વડે ગુણવા જોઈએ જોયું ને આપણે પેલી ત્રણ ખાલી જગ્યાઓમાં કે બે ની ચાર છે તો એને આપણે પાંચ ની ચાર વડે ગુણીએ તો શું થશે તો જુઓ આ કલર થી બદલું છું ને એ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે નેક્સ્ટ સ્ટેપ માટે બદલું છું કે બે ની ચાર ઘાત છે અને પાંચ ની ચાર ઘાત આ બંને ભેગા થઈને શું બનાવી દેશે દસ ની ચાર ઘાત બનાવી દેશે પેલા ભૂલી નથી જવાના દસ ની બે ઘાત એ તો ત્યાં હતા જ અને ઘાત અને ઘાતાંકનો બેઝિક નિયમ સમજો તમે તો દસ ની ચાર ઘાત અને દસ ની બે ઘાત ભેગા થઈને શું બનાવશે દસની છ ગાત એટલે કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો હશે તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો હશે તો છ અંકો હશે ક્લિયર સમજણ પડે છે એ રીતે હજી પણ એક એક્ઝામ્પલ આપણે ક્લિયર એકદમ ક્લાસરૂમ એટમોસ્ફિયરથી જઈ રહ્યા છે એકદમ ક્લાસરૂમ એટમોસ્ફિયરથી મળી રહ્યા છે આપણે કોઈ ડાયરેક્ટ એક્ઝામ્પલ નથી ગણવા વન બાય વન એક્ઝામ્પલ આપણે આપણો કન્સેપ્ટ ક્લિયર કરીને આગળ વધીએ કે આપણી પાસે છે બસો ને પચાસ તો શું આ બસો પચાસને હું લખી શકું કે પચીસ ગુણ્યા દસ લખાય પચીસ શું છે તો પાંચની બે ઘાત છે દસ શું છે તો દસની એક ઘાત દસની એક ઘાત તો મળી ગયા હવે દસની એક ઘાત મળી ગયા પાંચની બે ગાંઠ છે એને આપણે કેટલા વડે ગુણવા પડે તો બેની બે ગાંઠ વડે ચાલો હું ઉપરના જમાં લખી દઉં એટલે તમને ખ્યાલ આવે કે પાંચની બે ગાંથ હતા તો પાંચની બે ઘાતને આપણે શેના વડે ગુણીશું બેની બે ગાત હવે શું થશે તો હવે આ જે પાંચની બે ગાત છે અને આ બેની બે ઘાત છે એ બંને ભેગા થઈને શું બનાવશે દસની બે ગાત ઓકે અને આ દસની એક ગાત નીચે આવી તો દસની એક ઘાત થઈ ગઈ દસની બે અને એક ઘાત અને ઘાત સરખા હોય આધાર બરાબર છે પહેલો નિયમ તો ઉપરનો શું થાય સરવાળો થાય તો શું થઈ ગયું આ દસ ની ત્રણ ઘાત થઈ ગઈ ઓકે હવે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર ઉપર જોઈએ ક્લિયર હવે આવડશે બરાબર છે તો શું છે પ્રશ્ન ખાસ વાંચો ગણિતમાં મેં તમને ઘણી વખત કીધું છે પ્રશ્નનું મહત્વ છે પ્રશ્ન ખરેખર તમારી જોડે શું માગે છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યાસી હોય એટલે કે ભાગાકારની આપણે લાંબી પ્રક્રિયા કરવાની નથી નીચે દર્શાવેલી સમ્ય સંખ્યાનું નિરૂપણ સાત છે કે અનંત અન શાંત કે છે કે અનંત અને આવૃત છે તે જણાવો આ તમારે ખાલી શાંત કે અનંત આવૃત્ત નક્કી કરવાનું છે બરાબર છે શાંત કે અનંત આવૃત્ત છે એ તમારે ખાલી નક્કી કરવાનું છે હવે મિત્રો અહીંયા દસ એક્ઝામ્પલ છે પાંચ હું ગણીશ પાંચ તમારે ગણવાના છે હું કોઈ પણ પાંચ ગણી લઈશ બરાબર છે બાકીના તમે ભણવાના છે તો ચલો હવે એ તો આપણે નક્કી કરી લીધું અવિભાજ્ય એના જે છેદ છે ક્યુના અવયવ જોઈને આપણે નક્કી કરી લીધું હવે શું કહે છે પ્રશ્ન બે જુઓ ત્યાં કે પ્રશ્ન એકમાં જે સમ્ય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ કેવું હોય શાંત એટલે અહીંયાથી એક વસ્તુ તો આપણે ક્લિયર થઈ ગઈ કે જે શાંત હોય એનું શું થાય દશાંશ થાય અનંતનું થશે નહીં કેમ કે આપણને ખબર નહીં પડે કે કેટલા અંકો બાદ એ પૂર્ણ થાય છે સંખ્યા બરાબર છે તો જુઓ આપણે પહેલો જ ઉદાહરણ લઈએ અહીંયા શું કહે છે તેર ભાગ્યા એકસો ને ઉદાહરણ ઘણું શું યાદ રાખજો મિત્રો તેર ભાગ્યા એકસો ને સોરી હો તેર ભાગ્યા ત્રણ હજાર એકસો પચીસ છે ક્લિયર ઓકે ચલો એ પહેલાં હજી પણ મને એવું લાગે છે કે નાના ઉદાહરણથી ક્લિયર કરતો જાઉં તો કઈ રીતે ક્લિયર કરે જુઓ અહીંયા કે આપણે આપણી પાસે કોઈ સંખ્યા છે એક ભાગ્યા આઠ બરાબર છે હવે આનો છેદ જોઈ લો આઠ આનો આઠ છેદ શું છે બેની ત્રણ ગાત છે એટલે આપણને ખબર પડી ગઈ કે છેદ બેની ત્રણ ગાત છે તો આનું સ્વરૂપ કેવું થાય તો શાંત થાય શાંત હોય તો જ હું આગળ વધીશ અને દશાંશમાં દર્શાવવા માટે ક્લિયર થાય છે આટલો એનો છેદ કયો હતો આઠ તો આઠને લખી શકાય બેની ત્રણ ગાત તો એનું શાંત સ્વરૂપ થયું ત્યારબાદ આપણે એનું દશાંશ સ્વરૂપ દર્શાવીશું હવે જુઓ આગળ એકની આઠ ગાત તો અહીંયા આપણે આગળ શું લખીશું એક સ્ટેપ કે આને લખીશું એકના છેદમાં બેની ત્રણ ગાટ લખાય હવે નિયમ શું કહે છે દશાંશ કરવા માટેનો નિયમ દશાંશ કરવા માટેનો નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો થોડું એક ભાગ્યા આઠ છે તો એક ભાગ્યા આઠ એટલે કે બેની ત્રણ ઘાત થઈ બાજુમાં સ્ટેપ લખું છું કે દશાંશ માટે નિયમ શું કહે છે કે તમારી પાસે બેની ત્રણ ઘાત છે જો તમારી પાસે બેની ત્રણ ઘાત હોય તો તમારે જરૂર કેટલાની પડે પાંચની ત્રણ ઘાતની તો અહીંયા પણ ઉપર નીચે બંને મેં ગુણી દીધા પાંચની ત્રણ ઘાતથી ક્લિયર કટ ઓકે પાવર સાયકલ ભાગ નવ બરાબર તમારા ભાગ નવ આના માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે તો એક પાંચની એક ઘાત કેટલી થઈ તો પાંચની એક ગાત થઈ એકસો પચીસ બરાબર છે એક તો ગુણાકારમાં હતો બેની ત્રણ અને પાંચની ત્રણ ભેગા થઈને કેટલા થઈ ગયા તો એ થઈ ગયા દસની ત્રણ ઓકે ચલો નેક્સ્ટ સ્ટેપ ઉપર આવીએ આ એકસો પચીસ ગુણ્યા એક કરીએ તો એકસો પચીસ કેટલા થાય એકસો પચીસ થાય દસની ત્રણ ગાત એટલે આપણે એક બે ત્રણ ઝીરો લખી દઈએ ઓકે દશાંશ ચિન્હ કાપવાના છે તો એક બે અને ત્રણ પછી પોઈન્ટ આવે એટલે કે થઈ ગયા તમારા ઝીરો પોઈન્ટ એકસો પચીસ ઓકે આ થઈ ગયું આનું દશાંશ સ્વરૂપ કોનું તો એક ભાગ્યે આઠનું કેમ આપણે એક ભાગ્યે આઠમાં આગળ વધ્યા તમે જાણો છો સપોઝ મારી જોડે કોઈ સંખ્યા એક ભાગ્યે આઠની જગ્યાએ મારી જોડે સંખ્યા મિત્રો એક ભાગ્યે સાત હોત તો શું કરત કેમ સાત જોયા પછી આપણે ક કઈ આ નિયમો પ્રમાણે નથી કે બેની એક્સ પાંચની એક્સના નિયમો પ્રમાણે નથી એટલે કે આનું સ્વરૂપ કેવું છે તો અનંત આવૃત્ત છે બરાબર છે એટલે આપણે એને આગળ દશા સ્વરૂપમાં દર્શાવવાના નથી ક્લિયર ઓકે ચલો હજી એક ઉદાહરણ લઈએ પછી આપણે પેલું આપણો મેન દાખલો ગણીએ ત્યાં હવે હું લખું છું અહીંયા કે બે ભાગ્યા છસો ને પચીસ લખું છું બે ભાગ્યા શું લખું છું છસો પચીસ ધ્યાન આપજો મિત્રો બે ભાગ્યા છસો પચીસ એટલે શું કહેવાય પાંચની ચાર ઘાત આ ખાસ આપણું જોઈએ અહીંયા કોઈ જાદુ નથી કર્યો છસો પચીસ એટલે પાંચની ચાર ઘાત આગળ આપણે ગણ્યું જ છે હવે આને આપણે લઈ જવાના છે તો જુઓ બે ભાગ્યા અહીંયા શું છે પાંચની ચાર ઘાત છે તો જુઓ હવે સમજો અહીંયા પાંચની ચાર ઘાત હોય તો સામે કોણ જોઈએ તો સામે જોઈએ આપણને બેની ચાર ઘાત તો અહીંયા ઉપર લખી દઉં બેની ચાર ઘાત ક્લિયર હવે ઉપર જુઓ અહીંયા આપણે થોડુંક એક્સ્ટ્રા જવાનું છે બેની એક ઘાત હતી ને બેની ચાર ઘાત આવી તો કેટલી થઈ ગઈ બેની પાંચ ઘાત થઈ ગઈ ઓકે પાંચની ચાર હતી બરાબર છસો પચીસ એટલે શું કહેવાય પાંચની ચાર ઘાત કહેવાય કેમકે પચીસનો વર્ક થાય છે ને ઓકે પાંચની ચાર અને બેની ચાર એટલે શું થઈ ગઈ દસની ચાર થઈ ગઈ ઓકે હજી આ સ્ટેપ આ બાજુ જોશે સોરી મારે અહીંયાના લખવું જોઈએ અહીંયા લખું છું કે બેની પાંચ થઈ ગઈ નીચે છે દસની ચાર થઈ ગઈ બેની પાંચ ઘાતને આપણે શું કહીશું બત્રીસ કહીશું દસની ચાર ઘાતને આપણે એક બે ત્રણ અને ચાર ઝીરો થઈ ગયા હવે શું જુઓ નીચે ચાર છે ને ઉપર બે અંકો છે તો અંકો માટે એક બે ત્રણ અને ચાર બરાબર ભૂલથી તમે બત્રીસ આ રીતે ના લખતા જુઓ ઝીરો પોઈન્ટ બત્રીસ એક બે આ રીતે ના લખતા સાચી મેથડ આ છે લખવાની કે જમણી બાજુથી તમે લખતા લખતા હોવ ક્લિયર છે ઓકે બે ભાગ્યા છસો પચીસને આપણે કઈ રીતે લખ્યા કે બે હતા પછી પાંચની ચાર ગાત મળી બરાબર છે બે અને સમજી લો જુઓ આખું ફરીથી સમજી લો બે ભાગ્યા પાંચની ચાર घात છે બે ગુણ્યા બેની ચાર घात કેમ બેની ચાર घात કે નીચે પાંચની ચાર હતી બરાબર છે તો આપણે લખ્યા બેની પાંચ અને પાંચ બેની ચાર થઈને શું બની જાય તો દસની ચાર બની જાય ઉપર બેની એક અને બેની ચાર શું બને તો બેની પાંચ બેની પાંચ घात કેટલી થાય બત્રીસ થાય અને નીચે શું છે એક હજ દસ હજાર છે ક્યાંથી આવ્યા તો દસની ચાર ઘાત હતી એટલા માટે ક્લિયર છે ઓકે હવે આપણે જોઈએ આપણો દાખલો તેર ભાગ્યા એકત્રીસ પચીસ ઓકે તેર ભાગ્યા એકત્રીસ પચીસ પહેલો જ દાખલો છે તેર ભાગ્યા એકત્રીસ પચીસ ઓકે હવે એકત્રીસ પચીસ શું કહેવાય એકત્રીસ પચીસ આપણે શું કહીશું કેટલી ગાત કહીશું તો એકત્રીસ પચીસ આપણે કહીશું પાંચની પાંચ ગાત કહેવાય બરાબર છે આ ક્યાંથી યાદ આવે છે પાવર સાયકલ ઉપરથી તો શું થાય જો મારી પાસે પાંચની પાંચ ગાત હોય તો સામે કેટલી ઘાત જોઈએ હવે આગળના ઉદાહરણ તમે જોયા હોય હવે શું કરવાનું છે આગળના ઉદાહરણ જોયા તમને લાગે છે કે તમે ગણી શકો છો બરાબર છે તો તમે આ વિડિયોને પોઝ કરો દાખલો આખલો દાખલો આખલો ગણી લો બરાબર છે આખો દાખલો તમે ગણી લો બરાબર છે ટંક ટ્વિસ્ટ પછી તમે એનો જવાબ ચેક કરો બેની પાંચ છે તો સામે શું થશે સોરી પાંચની પાંચ સામે શું જોઈએ બેની પાંચ અહીંયા પણ શું જોઈશે બેની પાંચ ક્લિયર થાય છે ઓકે નીચે શું થશે તો પાંચની પાંચ અને બેની પાંચમાં શું થાય તો દસની પાંચ થાય ઓકે તેર ઓકે તો તેર આપણે ત્યાં લખી દઈએ ઓકે બેની પાંચ ઘાતને શું કહીશું આપણે બત્રીસ ઓકે હવે આપણે કરવાના રહ્યા બત્રીસ ગુણ્યા તેર કરવાના રહ્યા તો એનો કંઈક જવાબ થાય ચારસો ને સોળ થાય કરી લેજો બરાબર ગુણાકાર અને ગુણાકારમાં બી થોડાક હવે અપડેટ રહેજો ત્યાં દસની પાંચ ઘાત એટલે એક બે ત્રણ ચાર અને પાંચ થઈ ગયા હવે એક બે ત્રણ ચાર પાંચ પછી પોઈન્ટ આવશે ક્લિયર આ ભૂલના કરતાં હજી કહું છું આવી ભૂલના કરતાં કે જીરો પોઈન્ટ ચારસો ને સોળ પછી એક ને બે તમે એવી આર્ગ્યુમેન્ટ કરો સર પોઈન્ટ પછી પાંચ અંક છે સોરી આનું કોઈ મહત્ત્વ નથી હોતું બરાબર છે તો આપણો જવાબ શું મળી ગયો આપણને જવાબ મળી ગયો જીરો પોઈન્ટ બરાબર છે ચારસો ને સોળ આ મેં ગણ્યો પહેલો એક્ઝામ્પલ હોપ કે તમને ખબર પડી ગઈ હશે બરાબર છે ચલો સેકન્ડ સેકન્ડ તમે જાતે ટ્રાય કરી શકશો બરાબર છે સેકન્ડ આવડે એવો છે સેકન્ડનો તમે જાતે પ્રયત્ન કરી શકો છો ઓકે હવે આપણે જોઈએ થર્ડ સેકન્ડ ફોર હું કોઈ બી એક્ઝામ્પલ રેન્ડમલી લઉં છું હું ચોથા નંબરનો જોઉં છું બરાબર છે ચોથા નંબરમાં શું છે પંદર ભાગ્યા કેટલા છે વન સિક્સ ડબલ ઝીરો ચલો આપણે એ ગણીએ પંદર ભાગ્યા ઓકે પંદર છે એના ભાગ્યા વન સિક્સ ડબલ ઝીરો કરીએ ઓકે હાલ જ આપણે જોઈ ગયા પંદર છે વન સિક્સ ડબલ તો વન સિક્સ ડબલ ઝીરોનું આપણે શું કર્યું હતું તો જો સ્ટેપ બાય સ્ટેપ લખ્યાને આપણે કે સોળ હતા અને પહેલાં દસની બે ગાત આપણે અલગ પાડે બરાબર છે હવે શું થયું જુઓ હવે અહીંયા એક પ્રશ્ન એ પણ થાય કે શું લખ્યા તો પહેલાં જો આપણે સોળસોનું ક્લિયર કરાવી તમને કે વન સિક્સ ડબલ ઝીરોનું શું થાય તો વન સિક્સ ડબલ ઝીરો એટલે કે સોળ સોળ ગુણ્યા સો કર્યા ઓકે સોળ ગુણ્યા સો સોળને શું લખ્યા બેની ચાર ગાત સોને શું લખ્યા દસની બે ઘાત હવે એ વિચારો કે આ જે દસની બે ગાત છે એની જગ્યાએ હું શું લખી શકું તો જો પહેલાં બેની ચાર ઘાત તો અલગ જ હતા આ દસની બે ગાંતને હું શું લખી શકું તો બેની બે ગાત અને પાંચની બે ગાત હું લખી શકું તો એ શું થઈ ગયું સોળસો તો બેની છ ગાત અને પાંચની બે ઘાત થઈ ગયું શું થઈ ગયું બેની છ ગાત અને પાંચની બે ઘાત થઈ ગયું ક્લિયર આ સોળસો માટે થયું તો ચાલો હવે આપણે પેલો દાખલો ગણીએ બરાબર છે તો એમાં શું થશે જુઓ પંદર છે એના છેદમાં અહીંયા વન સિક્સ ડબલ ઝીરો શું લખ્યું આપણે વન સિક્સ ડબલ ઝીરો માટે કે બેની છ ગાત અને પાંચની બે ગાત બરાબર સમજાય છે આ સ્ટેપ બરાબર છે શું લખ્યું આપણે બેની છ ગાત અને પાંચની કેટલી ઘાત લખી બે ગાત હવે મિત્રો ખાસ સમજો અહીંયા કે આપણે એનું સ્વરૂપ લેવું છે દશાંશ જો આનું દશાંશ સ્વરૂપ તો હશે ક્લિયર કેમ કે બેની અને પાંચની ઘાત છે એટલા માટે હવે જુઓ બેની છ ગાત છે બેની છ ગાત અને પાંચની બે ગાત છે એટલે આપણને મળવાની શું તો આપણને મળવાની દસની છ ગાત મળવાની ક્લિયર દસની છ ઘાત મળશે ત્યાં હવે પાંચની બે છે તો સામે દસની છ માટે બેની છ તો છે જ પણ સામે પાંચની પણ છ જ હોવી જોઈએ પણ પાંચની છ ગાત નથી કેટલી ઘાત છે માત્ર બે ગાત છે કેટલી ગાત ખૂટે છે તો પાંચની ચાર ઘાત તો આપણે ગુણાકાર માત્ર પાંચની ચાર ગાતથી જ કરવાનો રહ્યો જો તમે અહીંયા ઉતાવળા થઈને પાંચની છ ગાત વડે ગુણાકાર કરી આવો છો તો એનો મતલબ શું થયો કે આ પાંચની છ અને આ પાંચની બે ભેગા થઈને કેટલા થઈ જશે પાંચની આઠ ગાત થઈ જશે સમજાઈ રહ્યું છે તો ચલો હવે આપણે આગળ જોઈએ કે બેની છ છે અને પાંચની બે છે તો મોટી કઈ છે તો બેની છ છે બરાબર છે તો આપણે શું કરીશું જુઓ પંદર બેની છ પાંચની બે આટલું તો હતું જ હવે આપણે અહીંયા ઉમેરીએ કે પાંચની બે છે ત્યાંથી લખીએ પાંચની ચાર મેં આપણે એડ શું કર્યું બારથી પાંચની ચાર ગુણાકાર છે નો કર્યો પાંચની ચાર તો એટલું જ ઉપરના ભાગમાં ગુણાકાર કરવાનો જેટલું બારથી તમે ગુણાકારમાં લાવ એટલું જ ઉપર ગુણાકારમાં કરવાનું છે બરાબર છે હવે પંદર પાંચની ચાર ઘાત ફરીથી આવ્યું એટલે એ કેટલા થશે પાંચની ચાર ઘાત છસો પચીસ થશે અહીંયા જુઓ બેની છ મોટા છે એટલે નીચે શું બની જશે દસની છ ઘાત બની જશે ક્લિયર દસની છ ઘાત હવે પંદર ગુણ્યા છસો પચીસ કરો તો શું જવાબ આવશે તો તમારો જવાબ મળશે નાઇન થ્રી સેવન કેટલા મળશે નાઇન થ્રી સેવન નીચે કેટલા તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ઝીરો થયા તો આનો જવાબ શું લખશો એક બે ત્રણ ચાર પાંચ છ અને પછી આવશે તમારો પોઈન્ટ બરાબર છે તો આ થઈ ગયું તમારું દશાં સ્વરૂપ ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો હું એવી ઈચ્છા રાખું કે મેં જે બે ત્રણ ગણ્યા બાકીના તમે હવે જાતે ગણો બરાબર છે અને જ્યાં તમને પ્રોબ્લેમ આવતો હોય સપોઝ આવા એક્ઝામ્પલમાં યાદ રાખજો પાંત્રીસ છે નીચે પચાસ છે બરાબર છે પાંત્રીસ છે અને પચાસ છે તો શું થાય તો જુઓ પાંત્રીસ હોય ઉપર અને નીચે પચાસ હોય આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા છે અને કે પાંત્રીસ છે તો પાંત્રીસ શું થાય તો પાંત્રીસ થશે સાત ગુણ્યા પાંચ અને આ શું થશે તો પાંચ ગુણ્યા દસ થઈ જાય બરાબર છે પાંચ દસ પચાસ હવે પાંચ પાંચ નીકળી જાય છે ત્યાં બરાબર છે હવે તમે અને સાત ભાગ્યા દસ રાખો તો ઝીરો પોઈન્ટ સાત થઈ ગયું હોય ક્લિયર થાય છે અહીંયા ઓકે પચાસ છે પચાસને તમે આ રીતે લખવા જાઓ કે પચીસ પચીસ ગુણ્યા બે પચાસ છે પચીસ એટલે શું થઈ ગયું પાંચની બે ઘાત અને બેની એક ઘાત તો હવે ગુણવાના કેટલા રહે બારથી કેટલા ગુણવાના રહે તો બારથી ગુણવાના રહેશે ખાલી બેની એક ઘાત ગુણવાના રહે તો બારથી ખાલી બેની એક ગાત ગુણો તો પાંત્રીસના ગુણ્યા બે કેટલા થાય સિત્તેર થાય નીચે પાંચની બે છે એટલે અહીંયા દસની બે એટલે સો થાય ફરીથી પાછો ઝીરો ઝીરો કેન્સલ થઈ ગયો ફરીથી સાત ભાગ્યા બે મળે સાત ભાગ્યા દસ મળે એટલે ઝીરો પોઈન્ટ થયું ક્લિયર થાય છે ઓકે હવે બાકીના એક્ઝામ્પલ તમારે જાતે ગણવાના છે તમને જે ડાઉટ હોય પ્લીઝ બેફિકર તમે અમને કમેન્ટ સેક્શનમાં જણાવો બરાબર છે તો અમે એનું સોલ્યુશન તમને આપીશું ત્યાં ક્લિયર દરેક કન્સેપ્ટ ખાસ જોજો આ જોતાં પહેલાં ફરી એકવાર કહું છું કે ભાગ નવું જોવો ખૂબ જરૂરી છે ઓકે અને જુઓ થેન્ક યુ સો વેરી મચ સ્ટે કનેક્ટેડ અહીંયા આપણું આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ છતાં તમને ડાઉટ હોય એ અમને કહેતા રહેજો જણાવતા રહેજો કે જેથી અમે અમને અમે એમને સોલ્વ કરી શકીએ થેન્ક યુ સો વેરી મચ હેવ અ નાઇસ ડે